तो भाइयों बहनों ने बने भी हो गुड इवनिंग। अत्यारे वागे સવા 6 અને ભાઈ અમે કરીએ નાસ્તો અને અત્યારે અમે કરીએ નાસ્તો અને મમરામાં પતવાયા જે ડબ્બામાં જે પડ્યા છો હોશિયાર એટલે નાસ્તો કરીએ અને મમરા ને ભાઈ અમે કેટલા ટાઈમે ખાઈએ છો। અમે લાસ્ટ ટાઈમ મમરા ખાધા અને લોકડાઉન ચાલતો હતો બસ ત્યારે ધબાટી બોલાવતા મમરાને બસ આ જ ટાઈમે ઉઠતા નહીં આપણે 5-1 વાગે ઉઠતા ને સાંજે આપણે ને માં તો ઓફિસ ચાલુ હતી વર્ક ફ્રોમ હોમ અમે લોકો આપણે બે હો તો આપીશ મારી જોડે સાથ આપીશ ને કે હું એકલો જ બોલું માજર કે હું એકલો ઉઠતો છું લાખી રાત જાગતા અને પછી બહુ લેટ સાંજે ઉઠતા ને પછી મમરા અને ચા અને બધું ખાતા અમે એ ટાઈમ યાદ આવી ગયો મસ્ત ટાઈમ હતો આમ હતો ને આમ નહોતો એટલે બહુ બધી વસ્તુ માટે રેસ્ટ્રિક્શન હતું ને દરેક વસ્તુઓના ફાયદા ને ગેરફાયદા ડિફરન્ટલી હોય જ છે અને તમને જે આ પાછળ જે એસિડું દેખાય ને એટલે એવું છે કે આ જે દીપલી છે એને હમણાં જ બપોરે જે બી આ કહેતી હતી કે એ શું કહેતી હતી ને દીપલી કે હું બધું બોલબોલ ક્યાં કરું કે તમને એમ થાય કે યાર હું તો એમ કરજો પેલો હા શું કહેતી હતી દીપલું બપોરે એસી કહેતી હતી કે આ એસીને અહીંયા લાગવું બી રહેવું બી નથી અને જવું બી નથી કારણ કે છેલ્લા ગયા સોમવારે આવ્યું હતું આજે શનિવાર થયું હજી અહીંયા છે મંગળવારે પેલો ભાઈ ઇન્સ્ટોલેશન માટે આવ્યો તો એને કીધું તું નહીં થાય ત્યારથી આપણે કહીએ છીએ કે ભાઈ હવે રિટર્ન જ કરીએ એ જ બુધ ગુરુ શુક્ર આજે શનિવાર થયો 4 દિવસ થયા જ હા એટલે એવું લાગતું નથી કે આ એસી નહીં યાર એવું બી નથી કારણ કે લાગતું નથી અને જવું બી નથી એવી હાલત છે એટલે ભાઈ મેં એ બી વિચાર્યું કે ભાઈ જે વસ્તુ આપણા નસીબમાં ના હોય ને તો એના માટે રડવું નહીં અને જે છે ને એને સારી રીતે રાખવું એટલે એ વિચારીને ખુરશી ઉપર ચડીને એસી ક્લિયર કરી નાખ્યો છે મસ્ત ચકાચક અને ઠંડો પવન આવવા મળ્યો એટલે આવું છે કે આ રૂલ બધી જગ્યાએ લાગુ પડે કે ભાઈ તમારા નસીબમાં જે ના હોય ને તો એના માટે નહીં રડવું એ હ્યુમન નેચર છે કે દરેકને રડવું આવે કે યાર કેમ નથી યાર મારા નસીબમાં પણ નથી તો કંઈ વાંધો નહીં પણ જે છે એને સારી રીતે સાચવવું હોય વૃષ્ટિબેન આજે સખત આમ અપસેટ છે એનું મુખ્ય કારણ એવું છે કે બચારીએ બહુ જ વિચાર્યું હતું કે આજે એટલું બધું ભણીશ એટલું બધું ભણીશ પણ બોલ વૃષ્ટિ બોલ ના પપ્પા દુઃખ થાય છે દુઃખ તેનું ના ભણાનું હે ના ભણાનું એનું તો પણ ભણીત ખરા 1 કલાક ને 25 મિનિટ પછી શું હોઈ ગઈ પતિ હતું દુઃખી મનથી બેઠી હતી મૂડ ઓફ કરીને બેઠી નહીં તો સારું ના તો હું એને ખીજાણો ન તો માઇન્ડ ખીજાણી મેં તો એને ખરાબ કઈ બાબતનું લાગ્યું છે એમ પછી બહુ બધી પૂછપરછ પછી ખબર પડી કે બેનને બહુ જ બધું ભણવું હતું અને બહુ બધું પતાવી દેવું હતું આજે પણ એ ના પત્યું મેં તો ભણતી રીત કરી કે હા પણ વસ્તુ એવી હતી કે એક તો એસી ચાલુ હતું અંદર બરાબર હતું કે આગળ મજા પડશે વધારે બોલ અરે બોલ બોલ એવું ના કર હું પહેલાં ફિઝિક્સ કરતી હતી કલાકે કર્યું પછી મગજ બહુ સ્ટ્રેસફુલ લાગવા લાગ્યું કે આમ બહુ આમ લોડ પડે હા તો મેં વિચાર્યું કે લેક્ચર સાંભળી લઉં એટલે એનાથી શું ભણવાનું હોય સ્કીપ ના થાય અને મારો જે સ્ટ્રેસફુલ મગજ છે એ ઓછો લોડ લેવા લાગે તો એ વિચારીને મેં વિચાર્યું કે એકદમ આંખ બંધ કરીને આડી પાડતા સાંભળું 1.5 કલાક સુધી સાંભળ્યું સરસ રીતે પછી મસ્ત ઊંઘી ગઈ અને ભાઈ જે 1.5 કલાક પછી ઉઠી તો ભાઈ તમે જ કહો કે તમે વાંચવા બેઠા જો પ્રોપર કે તમારે આજે આ પતાવી જ દેવાનું છે તો તમે ઊંઘતા વંચાય દિવસ તો માણસ હોઈ જાય મેં વૃષ્ટિને એ જ કીધું કે ભાઈ તમે ઊંઘતા વાંચો ને પિક્ચર જોતા હોય ને તોય તમે એસીમાં મસ્ત ઠંડક હોય તો તમને નીંદર આવી જ જાય એટલે અફસોસ નહીં કરવો હવે કંઈ નહીં હવે જાગ્યા ત્યારે સવાર હવે અત્યારે ભલે સાંજ પડી ગઈ અત્યારે ભણવાનું ચાલુ કરી દેવાનું ક્યાં દીપલું ના બચારા એની તબિયત બહુ જ આમ નરમ ગરમ છે શરદી તાવ ઉધરસ બધું ભેગું છે एक्चुअल में आज है ने अमे अत्यारे कदाच श्रीनाथजी में होत पण अंतबेन बगड़ी ने तो एमां अमे केन्सल कर्युं तो ए हवे कदाच अमे आवता शनि रविए जવાનો પ્લાન છે કે આવતા શનિ રવિ અમે જઈએ શ્રીનાથજી પડશે એટલું જોઈએ આવતા શનિ રવિ આજ તો સવાલ જ નહીં જવું છું તો દીપલીની ઈચ્છા છે કે શનિ રવિ છે ઋષિ આવીશ ને જોડે ભણવાન લઈ લેવાનું જોડે હું તને શોધતો હતો મેં ક્યાં ગઈ અચ્છા હા जबरे ये चढ़ी में गई है हाँ वो अच्छा हवा मिलता है ना तो मैं यहाँ पे बैठ कर तेरे ऊपर मच्छरा जो हम गण करे ओह नो तो क्या लगा थी बेस जहाँ सुधी रात नहीं थी सार तो तू हमें जे बाहर आंटो मारवा ऐसा ही तो मेरे को तो यहाँ पे पढ़ाई करने का था हाँ तो तू कर अंधेरा में बेचे वाँचे ओलो चंद्रमा हशे एनी लाइट में अच्छा अरे तो इन्फॉर्म करवाया कि हमें चाहिए जाए फिर मेरा क्या तेरा क्या करना है तुझे आना है साथ में ना मेरे को तो पढ़ाई तो भाई चल तो भाई बॉर्न लेकिन मेरे को इधर मस्त ऐसे पढ़ाई करना है हाँ तो करने में ना पड़ी પછી ઘરે કઈ ગેર થઈ જશે હમણાં અડધી કલાકમાં અંધારું થઈ જશે સી હવે એ તો ભાઈ તારો પ્રોબ્લેમ હે ભાઈ અમે એમાં શું કરી શકીએ તમારી ઈચ્છા છે કે અત્યારે આમ જરાક રખાડવા જઈએ આખો દિવસ સામનામાં હોય ને એટલે કાંઈ વાંધો નહીં તો અમે જઈએ છીએ બરાબર ને તો તું બેસ્ટ શાંતિથી જો ટ્રેનનો અવાજ મસ્ત આવે સાંભળ શું પપ્પા સંભળાઈને ટ્રેનનો અવાજ અહીંયાથી તાજ દેખાય છે તાજ હોય એકદમ સખત દૂર છે આ વર્ક કેટલા ટાઈમથી કે કરે અહીંયાથી તાજ દેખાય અહીંયાથી કમ સે કમ 15 કિલોમીટર દૂર છે હવે ક્યાંથી તાજ દેખાય યાર મને તો આજ સુધી સમજ જ નથી પડતી પણ અહીંયાથી ચોખ્ખે અમતી નથી યાર ના દેખાયલા દેખાય છે કહું છું ના દેખાય કહું છું તમે પૂછી લો કોઈને આપણે કોઈને પૂછવું નથી ઇન શોર્ટ અમે જે તાર તું નીચે આવે છે કે બેઠી છે હા હવે મારી પાસે ઓપ્શન છે નથી ને તો ચાલ પણ મેં વિચાર્યું તું આઈ નો આપણું વિચારેલું ક્યાં થાય છે વૃષ્ટિ ખવડાવવું પડે આપણે આપણી ડેસ્ટિની પોતે બનાવે તો તું બેસ એજ કરતો તાર ડેસ્ટિની પોતે રહે પછી હું એવું કહું ખવડાવવું પડે કરાવવું પડે એટલે વસ્તુ જાય એટલા માટે તું કર બેસ ભણ પછી શું અંધારું થઈ જાય પછી શું એ તારે જોવાનું બગા હા ઈ મારે જોવાનું એટલે પછી એ તો એના ઉપર પગ ના મુક્તિ નગર પડી જઈશ એના ઉપર પગ રાખીને શું ચડી તો આ બોલતે આમ થઈ ગયું ને આમ તો તું આમ થઈશ કાંઈ વાંધો નહીં મને કૂદતા આવડે છે કૂદ એ બાળક પાછળની ગાડીમાં બહુ ઉતાવળ છે હા એ બધાને ઉતાવળ હોય છે ભાઈ સાદું પેટ્રોલ સાદું કેતો ચા પાવરો ને લખી ખોટું બોલતી ભલે લખ્યું હોય પણ બધી જગ્યાએ લખેલું સાચું નથી હોતું ઓકે યુ શુડ આસ્ક કે એક્ચ્યુઅલ માં તો શું છે સો ગાડીન પેટ્રોલ બંધ બોલો પેટ્રોલ પંપમાં ઉભા હોય ત્યાં લોકો પાછળથી બે હોર્ન માર કરે યાર જબરા છે બધા હવે તમારું બસ ચાલે ને તો હોર્ન ઉપર પાપ હોર્ન જ કઢાઈ નાખો બેન લઈ આવો હોર્ન ઉપર હે ને હા એક્ઝેક્ટલી અત્યારે શનિ રવિ છે ને બહુ બધી પબ્લિક રેસ્ટોરન્ટમાં જતી હોય ને પણ એકચ્યુઅલમાં શનિ રવિ રેસ્ટોરન્ટમાં જવાય જ નહીં પહેલી વસ્તુ એ કે ભીડ સખત હોય ને તમને સખત ભૂખ લાગી હોય ને તો એ ટાઈમે તમારે વેઇટિંગમાં રહેવું પડે અને બીજું કારણ એ કે ગમે તે સારી રેસ્ટોરન્ટ કે ગમે એટલું ખાવાનું સારું આપતા હોય ને તો એનો ટેસ્ટ આખો ચેન્જીસ થઈ જાય તમને ખાવાની બીજી વાર ખાવા જવાની ઈચ્છા ના થાય ત્યાં એમ કારણ કે આ બહુ જ ખરાબ અનુભવ અમને થઈ ગયો છે એક જગ્યાએ ગયા પરોઠા ખાવા અને બસ ત્યાં જે ટેસ્ટ આખો ચેન્જ થયો ને રવિવારના કારણે સખત બધી પબ્લિક હતી અને ક્વોલિટીમાં તમને એ ફેર પડી જ જાય એમ એટલે ક્યારેય બી રવિવારે બહાર શનિ રવિ બહાર રાત સાંજે તો ના જ જવું એ દિવસે કદાચ વાંધો ના આવે, પણ તમને એવું લાગતું હશે. પણ એમ જોવા જાય પ્રેક્ટિકલી તો લોકોને ટાઈમ બી શનિ રવિવારે જ મળતો હોય છે, કારણ કે ચાલુ દિવસે ઓફિસ હોય એટલે, અને શનિવારે બી બહુ જણાને, બહુ બધા જણને ચાલુ હોય છે ઓફિસ, એટલે એના હિસાબે બી ના જઈ શકે. એટલે જે છે એ સાંજે જ લોકો ફરી શકતા હોય છે. સો હા, તો એટલે ટેસ્ટ તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડે, બીજું કંઈ નહીં. હા, ટેસ્ટ કોમ્પ્રોમાઇઝ કરવો પડે. તો મતલબ જ શું, તમારે રાજે થાકો ને તમને પ્રોપર સારું ખાવાનું જ ના મળે ટેસ્ટી, તો એ રૂપિયા તો વેસ્ટ જ છે ને બગા, હે કે નહીં? નવી નવી ગાડી કિયા કોઈ છોડાઈ જાય ને જાય. તને કયો કલર ગમે? એટલી વધારે બ્લેક. બ્લેક ને